જય રામ મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ધોરણ અગિયાર ત્રિકોણમિતીય વિધેયોમાં અંશ માપને સંગત રેડિયન માપ શોધવાના દાખલા શરૂ હતા એમાં એક દાખલો બાકી હતો અંશ માપ ઉપરથી રેડિયન માપના જવાના દાખલામાં બીજો દાખલો બાકી હતો કેમ બાકી રાખ્યો હતો કારણ કે પહેલાં બધામાં પ્યોર અંશ માપ હતું પણ આમાં અંશ માપ જોડે મિનિટ આપેલી છે કળા કહેવાય આને ડેસ કર્યું એને શું કહેવાય કળા અને ડબલ ડેસ હોય એને શું કહેવાય વી કળા તો અહીં અંશ અને કળા બંને આપેલું છે તો આગળના જેમ દાખલા ગણ્યા હતા અહીંયા જે દાખલો દેખાય એમાં એમાં આ સૂત્રમાં અંશ માપ મૂકવું પડે તમારે તો પ્યોર અંશ માપ જોઈએ આવું કળાવાળું માપ ચાલે નહીં તો આ કળાને પહેલાં અંશમાં ફેરવવાના છે અને એના જે અંશ આવે આમાં ઉમેરી દેવાના છે અને પછી જેમ ગણતા હતા એમ દાખલો ગણવાનો છે તો અહીંયા કઈ રીતે ફેરવ્યા અહીંયા લખેલું છે પણ હું અલગથી અહીંયા લખ્યું છે બરાબર આ નાના અક્ષરે એટલે અહીંયા મોટા અક્ષરે મેં ફરી લખ્યું છે જુઓ ફરી સમજીએ માઇનસ સુડતાલીસ અંશ ત્રીસ કળા તો મેં શું કીધું આ કળાનું અંશ માપમાં ફેરવવાનું કઈ રીતે સાહીઠ વડે ભાગો એટલે અંશમાં આવી જાય એ જ રીતે વી કળા આપેલી હોય તો એને કળામાં ફેરવીને આમાં ઉમેરવાનું હવે કળામાંથી અંશમાં જવું હોય તો સાહીઠ વડે ભાગવા પડે એટલે આ કળા હતી એનો શું થઈ ગયો અંશ શું થઈ ગયો અંશ ત્રીસ ભાગ્યા સાહીઠ એટલે વન બાય ટુ અંશ આવ્યા બે લસા લીધા એટલે ચોરાણું ને એક પંચાણું તો માઇનસ પંચાણું બાય ટુ આ અંશ માપ તમને મળ્યું હવે અંશમાપ મળી ગયા પછી આગળના જેમ દાખલા ગણ્યા હતા એમ પહેલો ત્રીજો ને ચોથો ગણ્યા હતા ને એમ સૂત્ર રેડિયન માપ બરાબર પાઈ પોઈન્ટ એકસો એસી ગુણ્યા અંશમાપ એમાં અંશ માપ તમે મૂકી દો બસ ગણતરી કરીને સાદુ રૂપ આપો એ તમારો જવાબ તો આ જે દાખલા અત્યાર સુધી આપણે જોયા એ અંશ માપ ઉપરથી રેડિયન માપમાં જવાના હવે કેવા દાખલા આવશે રેડિયન માપ ઉપરથી અંશ માપમાં જવાના જુઓ આગળનો દાખલો રેડિયન માપ આપેલો હોય તો એનું અંશ માપ શોધવાનું છે રેડિયન માપ આપેલું હોય તો તેનું અંશ માપ શોધવાનું છે એમાં પહેલો દાખલો રેડિયન આપેલું છે અંશમાપ શોધવાનું છે છેદમાં સોલ તો અંશમાપનું સૂત્ર તમને ખબર છે પણ પાઈ વાળા દાખલા હોય ને આમાં તો તમને બહુ સરળ પડે તો એક પાયવાળો દાખલો પહેલાં જોઈએ આ દાખલો જોઈએ જ છે અત્યારે પણ એના પહેલાં ત્રીજો ચોથો દાખલો જોયો એમાં પાય છે એટલે તમને બહુ સરળ લાગે ત્રીજા ચોથા દાખલામાં પાઈ છે ત્રીજો દાખલો ફાઈ ફાઈ બાય થ્રી આ રેડિયન માપ આપેલું છે તો એને સંગત માપ શોધવાનું છે તો અંશમાપનું સૂત્ર એકસો એંસી અપોન પાય ગુણ્યા રેડિયન માપ રેડિયન માપ આ તમને આપેલું છે આમાં મૂકી દો રેડિયન માપ ફાઈવ ફાઈ બાય થ્રી તમને આપેલું છે આમાં પાય પાઇ કેન્સલ અહીંયા ભાગ ચાલે તો સાહીઠ ત્રણેય ભાગ ચાલે તો છ પંચાત્રીસ એટલે ત્રણસો આ તમારું અંશ માપ આવી ગયું આ તમારું અંશ માપ આવી ગયું એ જ રીતે સેવન પાય બાય સિક્સ હોય આ રેડિયન છે અંશમાપમાં ફેરવવું હોય તો સૂત્ર આવી રહ્યું એકસો એંસી અપોન્ટ પાય ગુણ્યા રેડિયન માપ આ જે રેડિયન માપ આપ્યું એ મૂકી દીધું અહીંયા મેં સૂત્ર લખ્યું નથી ડાયરેક્ટ લખ્યું છે પાય ભાઈ કેન્સલ છ ભાગ ચાલે ત્રણ સાત તરી એકવીસ બસો દસ આ તમને અંશ માપ મળી ગયું તો જો પાય હોય ને આવા દાખલાઓમાં ભાઈ પાય તો બહુ મજા આવે ને પાય ના હોય તો થોડી સજા થાય શું થાય એ જોઈએ પહેલો બીજો દાખલો નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધવાના છે પેલો અગિયાર છેદમાં સોળ સૂત્ર તો આપણે જે લગાવીએ જે લગાવી દીધું અંશમાપ બરાબર એકસો એસી ગુણ્યા રેડિયન માપ રેડિયન માપ બી મૂકી દીધું અગિયાર છેદમાં સોળ ની જગ્યાએ અંશ માપમાં ફેરવતી વખતે બાવીસ સપ્તમાંશ મૂકવાના તમારે લખીને આપ્યું હશે રકમમાં અહીંયા આપેલું છે ઉપર રકમમાં બાવીસ સપ્તમાંશ તો આ પાયની જગ્યાએ બાવીસ છેદમાં સાત સાતનો સાત આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો એકસો એંશી હતા જ સાત નીચેથી આવ્યા રેડિયન માપ અગિયાર છેદમાં સોળ મૂકી દીધું ઉપર બધાનો ગુણાકાર કર દો નીચે બેનો ગુણાકાર હવે આનો ભાગાકાર કરો આ અંશ માપ છે ભાગાકાર કરો આનો ભાગાકાર કરશો એટલે શેષ વધશે કેલ્ક્યુલેટરમાં નહીં કરવાનું કેલ્ક્યુલેટરમાં આની ગણતરી ડાયરેક્ટ થઈ જાય છે અહીંથી કરવી હોય તો આવું કશું ગણતરી કરવી પડે નહીં પણ લખવાનું હોય તો લખવું પડે બરાબર કેલ્ક્યુલેટરમાં કઈ રીતે થાય એ હું તમને સમજાવીશ રૂબરૂ મળશો ત્યારે બરાબર કાં તો કોઈ દિવસ ટાઈમ હશે તો ઘણા સાહેબો કેલ્ક્યુલેટરની ગણતરી બી ચલાવે છે ચાલતી હોય ત્યાં ચાલે ડાયરેક્ટ ગણતરી હો કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ જવાબ આવે આમાં થોડી મહેનત થાય તમારે ભાગાકાર કરવો પડે તેર તેર હજાર આઠસો ભાગ્યા ત્રણસો બાવન કરો એટલે ઓગણચાલીસ જવાબ આવે ને શેષ એકસો બત્રીસ વધશે ભાગાકાર કરો તો ખબર પડે હજુ એકસો બત્રીસને ત્રણસો બાવન વડે ભાગવાના બાકી બરાબર તમે આનો ભાગાકાર કરો ત્રણસો બાવન તો ઉપર જવાબ આવશે ઓગણ અને છેલ્લે શેષ કેટલી વધી હશે એકસો બત્રીસ તો ઓગણચાલીસ તમારો જવાબ પ્લસ એકસો બત્રીસને હજુ ત્રણસો બાવન વડે ભાગવાના બાકી છે એકસો ને ત્રણસો બાવન વડે ભાગવાના બાકી અહીંયા લખી દીધું ફરીથી એકસો બત્રીસ ભાગ્યા ત્રણસો બાવન કરો નહીં આમાં તો છેદ ઉડી ગયા છે એટલે થ્રી બાય એઇટ આવે છે ડાયરેક્ટ લખીએ છેદ ઉડાડીને થ્રી બાય એઇટ આ જે છે ને અંશ છે હવે અપૂર્ણાંક જે અંશ છે એમાંથી મારે કળા લખવી પડશે જવાબ અપૂર્ણાંક નથી લખવાનો તો કળા અંશમાંથી કળામાં જવું હોય આ અંશ અલગ કરી દીધો સમજી લેજો આજે અપૂર્ણાંક થ્રી બાય એટ આવ્યો એનું મારે શેમાં જવું છે કળામાં તો શું કરવું પડે કળામાંથી અહીંયા જે અંશ માપ હતો એમાંથી કળામાં જવું છે અંશમાંથી કળામાં જવું હોય તો એક અંશ એટલે સાહીંઠ કળા તો આને સાહીંઠ વડે ગુણવા પડે સાહીઠ વડે ગુણીને એનું સાદુ રૂપ આપો એકસો એંશી ભાગ્યા આઠ ત્યાં બરાબર હવે ફરી ભાગાકાર કરો એકસો એંસી ભાગ્યા આઠનો ભાગાકાર કરશો તમે એટલે બાવીસ આવશે કાં તો પહેલાં છેદ ઉડાડી દીધા હોય તો બી ચાલત બરાબર અને આમ નામ કરશો તો પણ ચાલશે બાવીસ ચાર વધ્યા હશે આઠ વડે ભાગવાના ફોર બાય એટ બાવીસ પૂર્ણાંક એને અલગ કરી દીધો આ ચાર દુ આઠ એ વન બાય ટુ કળા અપૂર્ણાંક છે એનો પૂર્ણાંક કરવા કળામાંથી શેમાં જવું પડશે વી કળામાં કળામાંથી સેમાં જવું પડશે વી કળામાં તો વી કળામાં જવું હોય તો કેટલા વડે ગુણવા પડે સાહીઠ વડે ફરી સાહીઠ વડે ગુણ્યા બે ભાગ ચાલે એટલે ત્રીસ તો આ ત્રીસ વી કળા તો આ તમારો જવાબ આવી ગયો ઓગણચાલીસ અંશ બાવીસ કળા અને ત્રીસ વી કળા બીજો એક દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવે હજુ માઇનસ ચાર રેડિયન માપ છે એનું અંશમાં ફેરવવાનું અંશમાં બરાબર એકસો એંસી અપન પાય ગુણ્યા રેડિયન માપ એકસો એંસી છેદમાં પાયની જગ્યાએ બાવીસ છેદનો છેદ અંશમાં રેડિયન માપ માઇનસ ચાર આપ્યું હતું આ માઇનસ ખાલી આગળ રાખશો પહેલેથી તો બી વાંધો નહીં ઉપર ગુણાકાર કર્યો પાંચ હજાર ચાલીસ ભાગ્યા બાવીસ કરો હમણાં કીધું હતું એમ ઉપર બસો ઓગણત્રીસ આવશે બે શેષ વધશે બે ને બાવીસ વડે ભાગવાના બાકી આ પ્યોર પૂર્ણાંક ભાગે અંશ કહી દો આને બે ભાગ ચાલે એટલે વન અપોન ઇલેવન આ પૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં જવા અંશમાંથી કળા લાવવી પડે શું લાવવું પડે કળા અંશમાંથી કળા લાવવી હોય તો કેટલા વડે ગુણવા પડે સાહીઠ વડે કેટલા વડે ગુણવા પડે સાહીઠ વડે તો આ સાહીઠ વડે ગુણ્યા તો સાહીઠ છેદમાં અગિયાર આ આવી ગઈ કળા ફરી સાહીઠ ભાગે અગિયાર કરો એટલે કેટલા આવે સાહીઠ ભાગે અગિયાર કરો એટલે પાંચ શેષ પાંચ વધશે એને અગિયાર વડે ભાગવાના બાકી પાંચ પૂર્ણાંક આવ્યો એ કળા હતી એ અલગ લઈ લીધી પાછી આ જે અપૂર્ણાંક છે એમાંથી વી કળામાં જઈશું મિત્રો સાહીઠ ભાગે અગિયાર કર્યો ઉપર જવાબ પાંચ આવે ઉપર જેમ સમજાવ્યું હતું એમ અહીંયા ઉપર પાંચ આવે શેષ કેટલી વધશે પાંચ એને કેટલા વડે ભાગવાના બાકી અગિયાર વડે તો પાંચ કળા હવે આને સાહીઠ વડે ગુણો તો વી કળા જાય હવે આનો એપ્રોક્સિમેટલી જવાબ લખી દેવાનો તમારે તો આ કેટલા આવશે સત્યાવીસ વી કળા તો આ મળી ગયો તમારો અંશ કળા અને વી કળામાં જવાબ તો આ રીતે તમે અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશ માપમાં ફેરવી શકો છો આ જ ગણતરી જે આપણે આટલી ગણતરી કરી તમે આ ભાગાકાર કરવો પડ્યો એના બદલે કેલ્ક્યુલેટરમાં સીધી જ ગણતરી થઈ શકે છે થોડું મગજ તમે દોડાવશો તો તમને બી ખબર પડી જશે કે ડાયરેક્ટ ગણતરી કેવી રીતે થાય છે તો અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં શું જોયું ખૂણાના માપ એના બે મુખ્યત્વે માપ અંશ માપ અને રેડિયન માપ અને દાખલા અંશ માપમાંથી રેડિયન માપમાં ફેરવવાના રેડિયન માપમાંથી અંશ માપમાં ફેરવવાના સૂત્ર શું હતું અંશ માપ બરાબર એકસો એસી અપોન પાય ગુણ્યા રેડિયન માપ અને રેડિયન માપનું સૂત્ર શું હતું યાદ રહી ગયું દરેકને રેડિયન માપનું સૂત્ર પાય અપોન એકસો એસી ગુણ્યા અંશ માપ બરાબર આટલે સુધી બધાને કમ્પ્લીટ હશે આગળનું બીજા લેક્ચરમાં જોઈએ ગુડ બાય મિત્રો